नमस्कार मित्रों, धोरण 10 ની જે બોર્ડની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું છે તે માટે આપણે ખૂબ જ આઈએમપી પ્રશ્નપત્ર આ વિડિયોમાં જોઈશું. આપણે વિભાગ ડીના સૌપ્રથમ પ્રશ્ન જોઈશું. હજુ સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્રથમ પ્રશ્ન છે, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાના ક્ષેત્રે પ્રાચીન ભારતનું મહત્ત્વ સમજાવો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો. તો આ ખૂબ જ આઈએમપીમાં પ્રશ્નો છે. નીચે આપેલ ચિત્ર ભારતના એક મુખ્ય તેલેબિયા પાકનું છે, તે કયો પાક છે તે પાકની વિસ્તૃત માહિતી આપો. ત્યારબાદ આગળ જોઈએ તો આ ચિત્રમાં જે પાક છે તે મગફળીનો પાક જોઈ શકાય છે. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો જોઈએ તો પ્રથમ અહીં જે 50મો પ્રશ્ન છે તે જોઈએ. ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વણવો. 51. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. તેના અથવામાં છે, ટૂંકનો જ લખો. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના. 53. ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા ઉપાયો કર્યા છે? તેના એક્સ્ટ્રા ક્વેશ્ચન આપેલો છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ વણવો. ત્યારબાદ 54મો પ્રશ્ન છે, તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો અહીં દર્શાવવાની વિગતો છે, પ્રથમ છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. બીજું છે તમાકુ ઉત્પન્ન કરતો એક પ્રદેશ. ત્રીજું છે સન્ના કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે. તેના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે રેશમી કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે. ચોથો પ્રશ્ન, ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 કોઈપણ એક અટક સ્થાન. તેના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે દિલ્હીથી કોલકાતા વાયા પટના થઈને જતો રેલમાર્ગ એક અટક સ્થાન એટલે કે જંક્શન સાથે. તો આપણે આઈએમપી પ્રશ્નો જોયા, હવે બીજા કેટલાક આઈએમપી પ્રશ્નો જોઈએ. તો અહીં 47મો પ્રશ્ન છે, પ્રાચીન ભારતનું ગણિતશાસ્ત્રમાં યોગદાન વિશે નોંધ લખો. ત્યારબાદ 48મો પ્રશ્ન છે, નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે? તેમને કરેલી શોધો વિશે વિસ્તૃત માહિતી આપો. ત્યારબાદ આપણે આગળના એમપી પ્રશ્નો જોઈએ તો સ્ક્રીન પર જોઈ શકાય છે, નીચે આપેલ ચિત્ર ભારતને એક તેલીબિયા પાકનું છે, તે કયો પાક છે તે પાકની વિસ્તૃત સમજ આપો. તેના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે, ભારતમાં ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વણવો. તો આ ખૂબ જ આઈએમપીમાં પ્રશ્નો છે. ત્યારબાદ છે 50, વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. 51. અન્ન સુરક્ષાના કાર્યક્રમ તરીકે માં અન્નપૂર્ણા યોજનાની જોગવાઈઓ જણાવો. પ્રશ્ન 52. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. તેના અથવામાં છે વિશ્વ શ્રમ બજાર વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરો. ત્યારબાદ 53મો પ્રશ્ન છે, વૃદ્ધોની સમસ્યાઓ વણવો અને તેમના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી છે? તેના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશેષ સવલતો જણાવો. ત્યારબાદ 54મો પ્રશ્ન છે, તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. 1 છે વેડાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. તેના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે નળ સરોવર પક્ષી અભયારણ્ય. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, શેરડીનું ઉત્પન્ન કરતો એક પ્રદેશ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઊની કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે. તેના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે, રેલવેના ડબ્બા બનાવવાના ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન, ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ હલ્દિયાથી અલ્હાબાદ. તેના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે, ગોદાવરી કૃષ્ણા નદી રાષ્ટ્રીય જળમાર્ગ. તો આ નકશો પૂર્ણ કરવાનો હતો. ત્યારબાદ આગળના આઈએમપી પ્રશ્નો જોઈએ તો આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટેના વધારે આઈએમપી જોઈએ તો અહીં વિભાગ ડીનો 47મો પ્રશ્ન છે, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. 48. વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનું નામ લખો. વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ત્યારબાદ 49મો પ્રશ્ન છે,
नीचे आपेला चित्र भारतना एक प्रख्यात पीनाना पाकनू छे, ते कया पाकनू छे ते पाकनी विस्तृत माहिती आपो। त्यारबाद 50मो प्रश्न छे, भारतमां कृषि क्षेत्रे थयेला संस्थागत सुधाराओ जणावो। तो खूब ज आईएमपीओ प्रश्न छे। त्यारबाद 91मो प्रश्न छे, बेरोजगारीना कारणों जणावो। प्रश्न 52, धनिक भारतमां गरीबो वसे छे, आ विधान समझाओ। प्रश्न 53, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની જોગવાઈઓ સમજાવો। તેનો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારે દિવ્યાંગજન યોધિકાર અધિનિયમ 2016 પ્રસિદ્ધ કરેલ છે, શા માટે? ત્યારબાદ છેલ્લો અને 54મો પ્રશ્ન છે, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો સંજ્ઞા વડે દર્શાવો। એક છે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, તેના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન। બીજું છે ડાંગર ઉત્પન્ન કરતો એક પ્રદેશ, તેનો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ। ત્રીજું છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે। ચોથો પ્રશ્ન છે રાષ્ટ્રીય જળમાર્ગ 2 ધ્રુબીથી સાદિયા। ત્યારબાદ આપણે આગળના આઈએમપી પ્રશ્નો જોઈએ, તો એ સ્ક્રીન પર પ્રશ્નો જોઈ શકાય છે। વિભાગ ડીના પ્રશ્નોમાં છે 47મો પ્રશ્ન, પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો। 48, પ્રાચીન ભારતે મેળવેલી રસાયણ વિદ્યાની સિદ્ધિઓના ઉદાહરણ આપો। પ્રશ્ન 49, ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે, તે કયા કયા છે? ગમે તે 4 પ્રકારો વિશે નોંધ લખો। 49, વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તર વનવો। 51, બેરોજગારીના મુખ્ય સ્વરૂપો જણાવી કોઈપણ 4 વિશે સમજાવો। તેના અથવામાં છે બેરોજગારીનો અર્થ જણાવી બેરોજગારીના કોઈપણ 4 સ્વરૂપો વિશે સમજૂતી આપો। 52, ભારતમાં બેરોજગારી ઘટાડવાના ગમે તે 4 ઉપાયોની સવિસ્તર ચર્ચા કરો। 53, ભારતના બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો 54મો જોઈએ, તો અહીં જોઈ શકાય છે નકશામાં વિગતો દર્શાવી છે। પ્રથમ છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, સુંદરવન અભયારણ્ય। બીજું છે મગફળી ઉત્પન્ન કરતો એક પ્રદેશ। ત્રીજું છે સુતરાઉ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે। ચોથું છે મુંબઈથી ચેન્નઈ વાયા ગુટકલ થઈને જતો રેલમાર્ગ એક અટક સ્થાન જંક્શન સાથે। તેના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે મુંબઈથી કોલકાતા વાયા નાગપુર થઈને જતો રેલમાર્ગ એક અટક સ્થાન જંક્શન સાથે, તો નકશામાં ઉપરની વિગતો દર્શાવી રહેશે। ત્યારબાદ આપણે થોડાક આઈએમપી પ્રશ્નો જોઈએ, તો વિભાગ ડીના છે પ્રશ્ન 47, જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પદાન વનવો। 48, રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતા જણાવો। 49, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા વનવો। 50, ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક। 51, ગરીબી નિવારણના કાર્યક્રમ અન્વયે કૃષિ ક્ષેત્રે સરકારે લીધેલા પગલાં જણાવો। 52, બેરોજગારીની અસરો જણાવો। પ્રશ્ન 53, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની ધારાકીય જોગવાઈઓ જણાવો। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો જોઈએ, તો અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે પ્રશ્ન 54, તમને આપેલા ભારતને રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો। તો પ્રથમ વિગત છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ચંદ્રપ્રભા અભયારણ્ય 2 કપાસ ઉત્પન્ન કરતો એક પ્રદેશ, ઘઉં અને ચા ઉત્પન્ન કરતો એક એક પ્રદેશ। ત્રીજું છે રાસાયણિક ખાતર ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે। ત્યારબાદ એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે તાબુ ગાર્ડન ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે। ચોથું છે દિલ્હીથી ચેન્નઈ જતો હવાઈ માર્ગ એક અટક સ્થાન સાથે। તેના એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે મુંબઈથી દિલ્હી વાયા વડોદરા થઈને જતો રેલમાર્ગ એક અટક સ્થાન જંક્શન સાથે, તો એ નકશામાં ઉપરની વિગતો દર્શાવી રહેશે। તો આ હતું 10મું સામાજિક વિજ્ઞાનનું બોર્ડની પરીક્ષા માટેનું ખૂબ જ આઈએમપી પ્રશ્નપત્ર। આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।